અને હું એવું જ કહેવા માગું છું કે જે લોકો ફિઝિકલી આવા હોય છે એ લોકો મેન્ટલી બહુ સારા હોય છે એ લોકો કંઈ પણ કરવાની એ લોકોની ક્ષમતા હોય છે તો એટલે આવું કોઈને આમ જોવો જેવી રીતે છો એવી રીતે નહીં હોતા વડોદરામાં રહેતી સત્તર વર્ષની ડિન્કલ ગોરખા ડિન્કુ બોક્સરના નામથી પ્રખ્યાત છે વર્ષ બે હજાર નવમાં ડિન્કલ જ્યારે તેની માતા સાથે યાત્રાએ ગઈ હતી ત્યારે અકસ્માતમાં તેના ડાબા પગની ઘૂંટીનો ઉપરનો ભાગ કચડાઈ ગયો હતો જ્યારે તેની માતાના બંને પગ કાપવા પડ્યા હતા પગની ખોડ હોવા છતાં ડિન્કલે પાંચ વર્ષ પહેલાં કિક બોક્સિંગની શરૂઆત કરી હતી પરંતુ લોકોએ પગની ખોડના કારણે કિક બોક્સિંગ છોડવાની સલાહ આપી હતી પરંતુ પોતાના પરના દ્રઢ આત્મવિશ્વાસથી ચાર મહિના પહેલાં રાજ્ય ચેમ્પિયનશીપ માટે અથાગ મહેનત કરી ડિંકલે હાલમાં યોજાયેલ પ્રેસિડેન્ટ લાઇટ કોન્ટેક્ટ બોક્સિંગના ફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધો હતો આ સ્પર્ધામાં થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ડિંકલ કહે છે કે આ જીત તેના માટે ખૂબ જ મહત્વની છે પરંતુ તેણે કોઈ દિવસ વિચાર્યું ન હતું કે તે રાજ્ય ચેમ્પિયન બનશે અને હવે તે રાષ્ટ્રીય સ્તર અને પછી આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયારી કરી રહી છે એ કિક બોક્સિંગને હું એક આમ બહુ એટલે આમ મને એવું લાગે છે કે મારું ફ્યુચર મારી ઓળખાણ બધું આમાં જ છે મને આગળ જતા બધું કિકબોક્સિંગમાં જ થશે એટલે મને લોકો બહુ આમ એટલે આમ ટોન્ટ વગેરે મારતા હતા કે ભાઈ હવે શું થશે કેવું છે તારા લીગમાં વગેરે તો પછી એટલે મને હું વિચાર આવ્યો એક દિવસ કે હું સ્પોર્ટમાં આવું કેમ કે આજકાલ લોકો સ્પોર્ટમાં બહુ જ એન્ટ્રી થાય છે તો મને એવું કે હું પણ કરું તો હું જ્યારે સ્પોર્ટમાં આવી મેં કિક બોક્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે બધા મને એવું કહેતા હતા કે કિક બોક્સિંગમાં કિકનું જ કામ હોય છે તો તું કેવી રીતે કરીશ તો પણ મેં એને જ કર્યું મેં લગભગ પાંચ વર્ષથી કિક બોક્સિંગ કરું છું અને એના પછી હું સ્ટેટમાં હમણાં ગોલ્ડ મેડલ જીત્યો છે સેવા કરે છે મારી બધું ઘરમાં કામ બામ કરીએ ટ્યુશન અને ક્લાસ જાય છે એનો જે ફર્જ છે એ બધું નિભાવે છે આગળ રમવાની તૈયારી કરી રહી છે એટલે રમશે આગળ અને હું ચાહું છું કે મારી છોકરી રમી અને આગળ વધે ડિંકલના કોર્ચ સિદ્ધાર્થ ભાલેઘરે કહ્યું હતું કે તે ખૂબ મહેનતું છે તેને કંઈ કરવાની પહેલેથી જ ચાહત હતી જેના કારણે કઠોર પરિશ્રમ કરી તે તેના પ્રતિસ્પર્ધીઓથી સારું પ્રદર્શન કરી શકી છે તે ખૂબ જ આગળ વધશે અને મારી સાથેની માતા તેમજ દેશનું નામ રોશન કરશે જ્યારે એડમિશન્સ લેવા માટે મારી પાસે એના સિસ્ટરના સાથે આવી હતી અને એને કીધું મને કે સર મને આવી રીતે બોક્સિંગ શીખવું છે સો ઇનિશિયલ જેવી રીતે અમે નોર્મલી ડિસ્કશન કરતા હોઈએ કે રીઝન શું છે શીખવાનું અને ત્યારે મને એક વસ્તુ જાણવા મળી અને એનાથી મેં થોડુંક મને આશ્ચર્ય થયું કે ડિંકલને ફિઝિકલી પ્રોબ્લેમ્સ છે લેગમાં અને તો બી એને બોક્સિંગ કરવું છે સો મને બી થયું કે લાઈક આવું હોવા છતાંય આ છોકરીને શીખવું છે સો મને એ જાણીને ઘણો આનંદ થયો એના પછી અમે ટ્રેનિંગ સ્ટાર્ટ કરી મેં ત્યારે એને કીધું હતું કે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું અને જોઈશું જો તને કંઈક પ્રોબ્લેમ ફિઝિકલી બીજો કંઈ ના આવતો હોય તો આપણે ટ્રેનિંગ જે છે કન્ટિન્યુ કરીશું સો એવી રીતે એનું સ્ટાર્ટ થયું અને અંડર ઓબ્ઝર્વેશન હતી એના પછી ધીરે 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 ઘણું સારું કરતી ગઈ ઇનિશિયલ ટાઈમ્સમાં ઘણું પેઇનફુલ રહ્યું એના માટે ટ્રેનિંગ ફિઝિકલી બટ તો બી એને ગીવઅપ નહીં કર્યું અને ટ્રેનિંગ ચાલુ રાખી